અરવલ્લીમાં ભાજપની જનઆશીર્વાદ યાત્રા શામળાજી ખાતે મંત્રી કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મંત્રી કુબેર ડિંડોર ભગવાન શામળિયાના દર્શન કર્યા હતા. જનઆશીર્વાદ યાત્રામાં અરવલ્લી ભાજપના સંગઠન પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. શામળાજી મંદિરના ટ્રસ્ટીઓએ મંત્રીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જનઆશીર્વાદ યાત્રા ભિલોડા મોડાસા પંથકમાં ભ્રમણ કરશે. આજે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લઈ વિધાનસભાનું સત્ર પૂરું કરી જનઆશીર્વાદ યાત્રા બધા જ અમારા વડીલોને અને દાદાના દર્શન કરીને આ જિલ્લાના પ્રવાસે છું. આવનારા સમયમાં બધા સાથે મળીને આપણી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુજરાતમાં બહુ સારું જ કામ કર્યું છે. એમાં ઉમેરો કરીને જે ખૂટતી કડી હોય એને આગળ વધારવાનું કામ અમારા બધાના જ ભાગે આવ્યું છે. એ આગળ વધારીશું અને આજે શામળિયા દાદાના દર્શન કરીને, વિષ્ણુ ભગવાનના દર્શન કરીને આજે મેં આશીર્વાદ લીધા છે. ભગવાન અમને એમાં સહયોગ અને સહકાર આપે અને પ્રજાનો સાથ સહકાર તો છે જ, પણ બધાને છેવાડાના માનવી સુધી અમારો પહોંચવાનો જે પ્રયાસ છે એ સંગઠનના માધ્યમથી, સંગઠન અને સરકારના માધ્યમથી જે કંઈ નાના મોટા કામો છે એ જનતાની વચ્ચે જઈને અમે કરીશું. અને આમ તો વિકાસના પંથે આપણો ગુજરાત તો છે જ. આપણા મોદી સાહેબે જે યોજનાઓ બનાવી આટલા વર્ષો પછી, જનકલ્યાણની યોજનાઓ જે છે એને આગળ ધપાવીએ. અને અમારી આ જે પાર્ટી છે એ રાષ્ટ્રહિત માટે અને જલકલ્યાણ માટે જલકલ્યાણની વરેલી છે, એટલે અમે એને આગળ ધપાઈશું. અને આજે તમારા બધાના વડીલોના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદ લઈને અમે અમારા કામને આગળ ધપાઈશું. ધન્યવાદ. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, મોડાસા, અરવલ્લી.